હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? મારું નામ છે પટેલ દીપિકા. હું તમારો ગુજરાતી વિષય લઈશ. બરાબર, તો બધાને ગુજરાતી વિષય ગમે છે ને ભણવાનો? તો આજે એમાં આપણે પાઠ 1 શરણાઈ, ઢોલક અને રંગ ભણીશું. તો એની પહેલા તમે મસ્ત સરસ મજાનું ગીત ગાયું હતું અને જોયું પણ હશે, બરાબર? ત્યાર પછી વાંસળીવાળાની વાર્તા પણ સાંભળી હશે અને જોઈ હશે. મજા આવી હતી ને તમને એમાં પણ? તો એમાં જ આપણે એક આગળ પ્રવૃત્તિ કરવાની છે. તો પ્રવૃત્તિનું નામ છે સાચું કે ખોટું. તો મિત્રો, આમાં આપણે શું કરવાનું છે ખબર છે? જે વાક્ય સાચું હશે એમાં આપણે 1 2 3 એ રીતે તાળી પાડવાની છે, અને જે વાક્ય ખોટું હશે એમાં આપણે 1 2 3 આ રીતે ફર કરવાનું છે. મજા આવશે ને બધાને? ચાલો, તો કરવી છે તો ચાલો કરીએ આપણે. તો એ માટે નું પહેલું વાક્ય છે, ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. તો બોલો બાળકો, આ વાક્ય સાચું છે કે ખોટું છે? તમે જોઈ છે ને વાર્તા, સાંભળી પણ છે, બરાબર? તો તમને આવડશે જ જવાબ, બરાબર? બોલો જોઈએ શું આવશે, આ વાક્ય સાચું છે કે ખોટું છે? બોલો બોલો શું આવશે? તો આ વાક્ય સાચું છે. તો સાચું હોય ત્યારે આપણે શું કરવાનું છે? તાળી પાડવાની છે. ચાલો પાડીએ તાળી. 1 2 3. ચલો હવે બીજું વાક્ય, વાંસળી વાળાને લાંબી દાઢી હતી. જોયો તો તમે વાંસળી વાળાને વાર્તામાં કેવી હતી એની દાઢી? લાંબી હતી. તો શું આવશે આ વાક્ય? બોલો જોઈએ શું આવશે આ વાક્ય? સાચું. તો સાચું હોય ત્યારે આપણે શું કરશું? તાળી પાડશું. 1 2 3. ચલો હવે ત્રીજું વાક્ય, બધા જ ઉંદરો સરખા રંગના હતા. તમે જોયા હતા ને ચિત્રમાં કેટલા બધા ઉંદરો હતા? એ બધા એક જ સરખા રંગના હતા કે જુદા જુદા હતા? તો બોલો બાળકો શું આવશે આ વાક્ય? બોલો જોઈએ શું આવશે? ખોટું. તો ખોટું હોય ત્યારે આપણે શું કરવાનું છે? ફર. 1 2 3. ચલો, મજા આવી ને તમને આવું કરવાનું? તો આ જ રીતે આપણે જે બાકીના વાક્યો છે એ પણ કરવાના છે, પણ એમાં તમારે જાતે જ કરવાનું છે. તાળી પાડવાની, જે વાક્ય સાચું હશે ત્યારે તાળી પાડવાની છે, અને જે વાક્ય ખોટું હશે તેમાં તમારે આ રીતે ફર કરવાનું છે. કરશો ને મજા આવશે. હા ચલો, ચોથું વાક્ય જુઓ. તો ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા. ચલો હવે તમારે બોલવાનું છે અને કરવાનું પણ છે. જે વાક્ય સાચું હોય અને ખોટું હોય તો એમાં એ રીતે મેં તમને સમજાવ્યું છે, એ રીતે કરવાનું છે, બરાબર? ચલો ત્યાર પછી પાંચમું, કબાટમાંથી ઉંદર નીકળતા હતા. તો બોલો બાળકો શું આવશે આમાં? ચાલો હવે છઠ્ઠું વાક્ય, વાંસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો. યાદ છે ને શું કરવાનું છે આપણે? ચાલો હવે સાતમું વાક્ય, બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. હવે આઠમું વાક્ય, ગામ લોકો ઉંદરોથી દુખી રહેતા હતા. હવે નવમું વાક્ય, વાંસળી વાળો એ જ ગામમાં રહેવા લાગ્યો. હવે છેલ્લું વાક્ય, વાંસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો. તો તમને ગમે છે વાંસળીનો અવાજ? તો ચલો મિત્રો, હવે તમારે આ જેટલા પણ વાક્ય આપણે જોયા એમાં શું કરવાનું હતું એ તમારે હવે જાતે જ કરવાનું રહેશે. મિત્રો, તમે વાંસળીવાળાની વાર્તા તો સાંભળેલી જ હતી, પણ ફરી એકવાર આપણે પાછા ટૂંકમાં એને સમજી લઈએ, બરાબર? ચલો, તો એક ગામમાં એક વાંસળીવાળો હતો. એ ગામમાં આવે છે ત્યારે ગામના માણસો એને કહે છે કે અમારા ગામમાં ઘણા જ બધા ઉંદરો આવી ગયા છે, તો તમે એને વગાડવામાં અમારી મદદ કરો. તો વાંસળીવાળો એ લોકોની મદદ કરે છે અને સરસ વાંસળી વગાડીને બધા જ ઉંદરોને નદીમાં લઈ જાય છે અને ડૂબાડી દે છે. પણ ગામના માણસો શું કરે છે એની સાથે? કે એને 1000 રૂપિયા આપતા નથી. એટલે વાંસળીવાળો થાય છે કે હવે મારે આ ગામવાળાને કંઈક પાછું શીખવવું જ પડશે, તો જ મને એ લોકો મારે 1000 રૂપિયા આપશે. એટલે વાંસળીવાળો શું કરે છે? એ ગામના જે છોકરાઓ હોય છે એને વાંસળી વગાડીને નદી તરફ લઈ જાય છે, અને ગામના માણસો આ જુએ છે અને ગભરાઈ જાય છે. એ લોકોને થાય છે કે હવે તો આ વાંસળીવાળો અમારા બાળકોને પણ નદીમાં લઈ જશે. તો એટલે ગામના માણસો દોડે છે અને વાંસળીવાળાને રોકે છે અને કહે છે
કે લે ભાઈ તારા 1000 રૂપિયા અને અમારા બાળકોને જવા દે છે અને એ જ રીતે એમના બાળકોને બચાવી લે છે અને વાસરીવાળાને પણ એના પૈસા આપી દે છે એટલે વાસરીવાળો પણ પછી પૈસા લઈને એ ગામમાંથી જતો રહે છે તો મિત્રો વાર્તા સરસ હતી ને ચાલો તો હવે આપણે વાર્તાના ચિત્રો જુઓ અને કહો કરીશું તો આ ચિત્રમાં તમને શું શું દેખાય છે ચલો જુઓ તો બધા બાળકો શું શું દેખાય છે તમને આમાં તો આ ચિત્રમાં વાસરીવાળો નાના બાળકો ગામના માણસો અને ઉંદરો દેખાય છે ને બધાને જ ચાલો હવે આ ચિત્રમાં જુઓ કે ઉંદરો કેવા કેવા દેખાય છે બધાને ઉંદરો તો કેવા કેવા દેખાય છે ઉંદરો તો ઉંદરો નાના મોટા જાડા પાતળા અને કાળા ધોળા દેખાય છે તો મિત્રો હવે જુઓ હવે બાકીના જે ચિત્રો હું તમને બતાવીશ એના જવાબ તમારે જાતે જ આપવાના રહેશે બરાબર મજા આવશે ને ચિત્ર જોઈને જવાબ આપવામાં તો તો ચલો હવે આના પછીનું ચિત્ર આપણે જોઈએ ચલો હવે આ ચિત્રમાં તમને ગામના માણસો કેટલા દેખાય છે ગામના માણસો તો એ કેટલા દેખાય છે જવાબ આપવાનો છે હોને તમારે ચાલો ચલો હવે એના પછીનું ચિત્ર તો આમાં તમને વાસણીવાળાએ શું શું પહેરેલું છે દેખાય છે વાસરીવાળાએ જે પહેરેલું છે એ તમારે બોલવાનું રહેશે ચલો હવે આ ચિત્રમાં વાસરીવાળો બાળકોને લઈને ક્યાં જાય છે તો મિત્રો તમે તમારા ઘરમાં ઉંદરો જોયા છે તો આ ચિત્રમાં તમને દેખાય છે કે ઉંદરો ઘરમાં ક્યાં ક્યાં છે તો મિત્રો આ બધા જો ઉંદરો આપણી શાળામાં આવી જાય તો શું શું થાય આપણી શાળામાં ચલો મિત્રો હવે એટલે શું ખરું કરો જે જવાબ આવે તે આપણે ખરું કરવાનું છે ચલો પહેલું અમે આ ઉંદરોથી હારી ગયા એના બે અર્થ આપ્યા છે પહેલું ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા બીજું ઉંદરો ખૂબ વધારે હતા તો શું આવશે બાળકો ચલો વિચારો હા તમે ફરી એક વખત સાંભળી લો અમે આ ઉંદરોથી હારી ગયા પહેલું ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા બીજું ઉંદરો ખૂબ વધારે હતા તો બોલો બાળકો શું આવશે આનો જવાબ બોલો બોલો ચલો વિચારો તો આવશે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા ચલો બીજું વાસરીવાળો નદી ઓળંગી ગયો એના બે અર્થ આપ્યા છે પહેલું વાસરીવાળો નદીમાં ડૂબી ગયો બીજું વાસણીવાળો નદીના સામે કાંઠે પહોંચી ગયો તો બાળકો વિચારીને તમારે જવાબ લખવાનો રહેશે ત્રીજું ચારે કોર હો 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 એના બે અર્થ છે પહેલું બધી બાજુ સૌ હસતા હતા બીજું બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા તો તમારે બાકીના બે જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે ચલો હવે ખૂટતું લખો આમાં તમારે ખાલી જગ્યાના જવાબ લખવાના રહેશે પહેલું વાસણીવાળાએ પહેલી વખત વાસણી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ચાલ્યા તો મિત્રો આપણે સાંભળ્યું હતું ને વાર્તામાં જ્યારે પહેલી વખત વાસણી વગાડે છે ત્યારે ગામના બધા કોણ એમની પાછળ દોડે જાય છે ચલો બોલો જોઈએ શું આવશે કોણ દોડ્યું હતું પહેલી વખત ઉંદરો તો શું આવશે જવાબ ઉંદરો ચલો હવે બીજું વાસણીવાળાએ બીજી વખત વાસણી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ખાલી જગ્યા આનો જવાબ તમારે જાતે તમારી નોટબુકમાં લખવાના છે ત્રીજું ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાસણીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં તો આવડશે ને મિત્રો તો ચોક્કસ જવાબ તમારી નોટબુકમાં લખજો મિત્રો તો તમારે તમારું હોમવર્ક તમારી નોટબુકમાં લખવાનું રહેશે તો આજે મજા આવી ને તમને તો આ જ રીતે આપણે આગળનો અભ્યાસક્રમ પણ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી ઘરમાં રહો સુરક્ષિત રહો આવજો